જય સ્વામિનારાયણ. મજામાં બાળકો, પ્રકરણ 13, સજીવો અને વસ્તી. આજનો આપણો જે ટૉપિક છે, વૃદ્ધિના નમૂનાઓ. વૃદ્ધિનો નમૂનો હોય, હા નમૂનો હોય. આ ટૉપિક છે 13.2.2, વસ્તી વૃદ્ધિની અંદર આવશે. બરાબર, બે પ્રકારની વૃદ્ધિ થાય એમ. ચર ઘાતાંકીય વૃદ્ધિ એક તો તમને દેખાઈ રહી છે, જેમાં આપણે ભણીશું. બીજી છે સંભવ્ય વૃદ્ધિ દર, જે આના પછીના વિડીયોમાં ભણીશું. પહેલાં આપણે લઈએ આજે વૃદ્ધિ નમૂનાઓ વિશે થોડીક માહિતી. તો જુઓ, શું વસ્તીની વૃદ્ધિ સમયની સાથે કોઈ વિશિષ્ટ અને ભવિષ્ય ભાખવા યોગ્ય ભાત કે પ્રણાલિકા દર્શાવે છે? પ્રશ્ન પૂછ્યો એમ. વસ્તીની વૃદ્ધિ સમયની સાથે વધશે કે ઘટશે, એટલે એને કે ડિઝાઇન કેવી જોઈએ, એના આધારે આપણે ભવિષ્યમાં કહી શકીએ કે ભાઈ આની વસ્તી વધશે તો આવી સમસ્યા ઊભી થશે, આ વસ્તી ઘટશે તો આ પ્રમાણે ફાયદો થશે, એવું આપણે એડવાન્સમાં કહી શકીએ છીએ? ના, અમુક વખતે કહી શકીએ, અમુક વખતે ના કહી શકીએ. આપણે આપણા દેશમાં નિરંકુશ માનવ વસ્તી વૃદ્ધિ તેના દ્વારા ઉદ્ભવતી સમસ્યાઓ વિશે ચિંતિત છીએ. વસ્તી વૃદ્ધિ કુદકે ને ભૂસકે વધતી જાય. ચેપ્ટર નંબર 7માં તમને આપણી વસ્તી વૃદ્ધિના આંકડા, ચેપ્ટર નંબર 4માં, હો 7માં નહીં પણ 4માં, વસ્તી વૃદ્ધિના આંકડા આપેલા હતા. વસ્તી વધારો ભારતની જે 1951માં કેટલો હતો, 2000 સાલમાં કેટલો હતો, ભૂકાબુલા જે એટલો હતો. તો પછી સમસ્યાઓ તો રહેવાની ને ભાઈ, સંખ્યા વધતી જાય. તો હમણાં શું કીધું આપણે, સ્ત્રોત મર્યાદિત હોય. સ્ત્રોત એટલે હવા, પાણી, ખોરાક જે કહીએ આપણે, પ્રકૃતિ, એની અંદર જે આપણા માટેનો સ્ત્રોત હોય, કુદરતી સંસાધનો, એ મર્યાદિત છે. માટે આપણે શું કરવું પડશે, અંદર સમસ્યા ઊભી થશે, ઝઘડો થશે, એકબીજા જોડે મારામારી થશે બધી વસ્તુ લેવા માટે. તેથી જ જો કુદરતમાં જુદી જુદી વસ્તીઓ આ જ પ્રકારે વર્તે કે વૃદ્ધિ ઉપર થોડો અંકુશ દર્શાવે તો આપણી જિજ્ઞાસા સ્વાભાવિક છે. મતલબ કે કુદરતની અંદર ઘણી બધી સજીવો, ઘણા બધા સજીવો એવા હશે કે જેની ઉપર કુદરતનો અંકુશ છે, એમાં વસ્તી વધારો એકદમ થઈ શકતો નથી. જેમ કે એક સાલ્મન માછલી, સાલ્મન માછલી એના જીવનકાળ દરમિયાન એકવાર પ્રજનન કરશે ને 28 કરોડ ઈંડા મૂકશે. બરાબર, તો હવે એની ઉપર, એના પ્રજનનના દર ઉપર ભગવાન જે કહીએ એને અંકુશ મૂકેલો છે. હવે અંકુશ ના મૂક્યો હોત તો ભૂકા બોલાઈ જત નહીં રહી. સંખ્યા તો જોવે એની કૂદકે ભૂસકે વધતી જાય. 5-6 વર્ષમાં તો આખો સમુદ્ર, જે પેસિફિક મહાસાગર કહીએ એમાં જોવા મળતી માછલી છે, એના વડે જ ભરાઈ જાય. એવું થતું નથી. બરાબર, વસ્તી વૃદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય તેના વિશે કદાચ પ્રકૃતિ પાસેથી એક બે બોધપાઠ શીખી શકીએ છીએ. એટલે કે સાર, ચલો કઈ રીતે કહેવા માગે છે તો અહીંયા બે પ્રકારની ભાત તમને આપી છે. એક છે ચર ઘાતાંકીય વૃદ્ધિ, બરાબર, અને બીજી આને ભૌમિતિક વૃદ્ધિ દર કહેવાય, અને બીજું છે એક સંભાવ્ય એટલે કે વાસ્તવિક વૃદ્ધિ દર. ચર ઘાતાંકીય વૃદ્ધિ કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ માટે સંસાધન કે સ્ત્રોતની ઉપલબ્ધિ દેખીતી રીતે આવશ્યક છે. અબાધિત એટલે કે જોરદાર રીતે થતી વૃદ્ધિ એમ, જેની ઉપર કોઈ નિયંત્રણ જ ના હોય. કોઈપણ વસ્તીની અબાધિત વૃદ્ધિ એટલે વિપુલ પ્રમાણમાં પુષ્કળ સંતતિ ઉત્પન્ન થવા માટેનું કારણ શું? તો કે સંશોધનનો સ્ત્રોત, સ્ત્રોતનો મતલબ લખ્યો છે, બરાબર, એની પાસે હોવું જોઈએ. એને જો અનલિમિટેડ ગ્રોથ કરવો અને તેની પાસે અનલિમિટેડ સ્ત્રોત હોવો જોઈએ. આદર્શ રીતે જ્યારે નિવાસસ્થાનમાં સંસાધનો કે સ્ત્રોત અમર્યાદિત હોય ત્યારે દરેક જાતિની તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની, તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય તો જાતિ પોતે શું કરતી હશે, એનો જે પ્રજનન કરવાની ક્ષમતા હશે એનો ભરપૂર ઉપયોગ કરશે અને વસ્તીમાં ભયંકર પ્રચંડ વધારો કરી શકે છે. જોયું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીના તેના સિદ્ધાંત વિકસાવ્યો હતો ત્યારે અવલોકન કર્યું હતું, ત્યારે ચર ઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વસ્તી વૃદ્ધિ હતી. મતલબ શું, ડાર્વિન એક વૈજ્ઞાનિક હતો, ભણી ગયા, ચેપ્ટર 7માં નીકળી પડ્યો હતો એનું પેલું એક જહાજ લઈને, બરાબર. એ દરમિયાન એને ઘણી જગ્યાએ એ લોકોએ જોયેલું હતું. પછી એને પોતાનો નિયમ આપ્યો હતો પ્રાકૃતિક પસંદગીવાદ, અને એમાં એને એવું કીધેલું હતું કે વિપુલ પ્રમાણમાં સંતતિ, પછી યોગ્યતમ ચિરંજીવિતા, પછી સ્પર્ધા, આ બધા એને એક પ્રકારના મુદ્દા છે. તો વિપુલ સંતતિ એટલે એને એવું કીધું કે ભાઈ મોટાભાગના સજીવો શું કરતા હશે, વિપુલ પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે. મતલબ કે બધા સજીવોની અંદર વસ્તી વૃદ્ધિ ચર ઘાતાંકીય રીતે વધતી હશે એ તો બધા કહેતો, બધામાં એવું નહોતું થતું. હા,
જો એન કદની વસ્તીમાં જન્મદર કુલ સંખ્યા નહીં પણ પ્રતિ વ્યક્તિ જન્મની વાત કરે છે અને બી હોય અને મૃત્યુદર ડીના સ્વરૂપે વ્યક્ત કરવામાં આવે ત્યારે એકમ સમય અવધિ દરમિયાન થતો વધારો કે ઘટાડો નીચે આપેલો છે નીચે પ્રમાણે દર્શાવી શકાય. હવે અહીંયા ડીએન અપન ડીટી બરાબર બી માઇનસ ડી મલ્ટી એન આપેલું છે. અહીંયા તમને કહેવા શું માગે છે કે જે જન્મદર અને મૃત્યુદર લઈએ આપણે આગળ આવી ગયો ને જન્મદર અને મૃત્યુદર માટેની માહિતી ના આપી તમારા ચોપડીમાં જો કે પેજ નંબર 227 ઉપર આપેલી હતી કે જન્મદરમાં શું કીધું કોઈક તળાવમાં પાછલા વર્ષમાં 20 છોડ હતા પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાય તો વર્તમાન વસ્તી 28ની થઈ ગઈ હતી તો 8 ભાગ્યા જે 20 કર્યા હતા આપણે એનો આપણે વિડીયો આગળ સમજાયેલો છે તો એ જવાબ આવ્યો 0.4 તો એનો બર્થ રેટ કહેવાય. પછી પેલા મૃત્યુદર પણ તમને સમજાયું હતું કે ભાઈ એક ડ્રોસોફિલા જે પ્રયોગશાળામાં 40 હોય અમારી 4 વ્યક્તિગત ફળ માખી જે હશે એ ચોક્કસ સમયાંતરે માની લઈએ કે મૃત્યુ પામે છે અઠવાડિયાની અંદર બરાબર તમને મૃત્યુદર કેટલો હશે 4/40 એટલે કે 0.1 હતો બરાબર. તો આ રીતે આપણે બી અને ડી શોધી કાઢવાનો બરાબર અને એના આધારે આપણે શું કરીશું નીચે એક સૂત્ર આપેલું છે એના આધારે આપણે એ બધો વધારો ઘટાડો શોધી શકીએ છીએ જેમ કે ડી એન અપોન ડીટી બરાબર બી માઇનસ ડી મલ્ટી એન એન જે હશે વસ્તી ગીચતા દર્શાવે છે એક આંકડો દર્શાવે છે એન વસ્તી ગીચતા માટેનો બર્થ અને ડેટ બરાબર બી માઇનસ ડીનો મતલબ એ છે અને ડી એન અપોન ડીટી એટલે હાલના સમયમાં વસ્તી ગીચતા કેટલી છે એ બતાવે છે. અહીંયા માની લો કે બી માઇનસ ડી બરાબર આપણે આર લઈ લઈએ એક ચોક્કસ આંકડો લઈ લઈએ આર તો અહીંયા બી માઇનસ ડીની જગ્યાએ આપણે આર મૂકી દઈએ આ સૂત્રની અંદર તો નવું સૂત્ર બની જાય ડી એન અપોન ડીટી બરાબર આર એન. હવે મારી વાત સાંભળી લેજો આ સૂત્ર મોઢે કરી નાખજો આના આધારે કોઈ દાખલા બાખલા પૂછાતા નહીં બહુ ટેન્શન લેવા નહીં નીટ હોય ગુજકેટ હોય કંઈ પણ હોય ખાલી સૂત્ર મોઢે કરવાનું છે આવ્યું બરાબર. ચલો આ સૂત્રના આધારે શું કહેવામાં આવે આ સમીકરણમાં આર એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે મતલબ કે પ્રકૃતિમાં વધારાનો આંતરિક દર પ્રકૃતિમાં જે સજીવો આવેલા હશે એમાં કેટલો વધારો થઈ રહ્યો છે એ દર્શાવે છે તથા તેની વસ્તી વૃદ્ધિ પર કોઈપણ જૈવિક અજૈવિક પરિબળોની અસરને નક્કી કરવા માટેના ખૂબ જ મહત્ત્વનો માપદંડ આર આપવામાં આવે છે. આર એટલે પ્રકૃતિની અંદર જે સજીવો હશે એનો વૃદ્ધિદર બતાવે છે અને આ વૃદ્ધિદર જૈવિક અજૈવિક પરિબળોને ધ્યાનમાં લઈને કરવામાં આવેલો એક આંકડો છે બરાબર. આરના મૂલ્યોના પરિમાણ વિશે પરિમાણ એટલે ચોક્કસ પ્રકારનું એમનું જે સંખ્યા છે થોડો ખ્યાલ આપવા માટે એક ઉદાહરણ આપ્યું છે કે નોર્વેના ઉંદરો નોર્વે એક દેશ છે જે ઉત્તર ધ્રુવ તરફ આવેલો છે અને એમાં 6 મહિના રાત અને 6 મહિના દિવસ જેવું કામકાજ હોય બરાબર. બહુ ઠંડી પડે છે ત્યાં ભૂકા બોલાવી દે મજા આવી જાય પણ ઓકે. તો ત્યાં જે ઉંદરો આવતા હશે એનો આર જે કહીએ જેનો વૃદ્ધિદર છે કયો વૃદ્ધિદર કહેવાય પ્રાકૃતિક વધારાનો આંતરિક દર આરનો મતલબ એવો થાય તો એ 0.015 બતાવે છે અને જ્યારે લોટમાં પડતી રાતી જીવાત એટલે ધનેડા કહીએ આપણે લાલ રંગના હોય એ 0.12 બતાવે છે મતલબ કે અહીંયા એવું કહેવામાં કે રાતી જીવાતનો વૃદ્ધિદર પેલા ઉંદરો કરતાં વધારે છે. સિમ્પલ ભાઈ વધારે જોઈએ ને નોર્વેમાં મેં હમણાં તો કીધું 6 મહિના રાત 6 મહિના દિવસ ચાલુ ભૂકા બોલા જેવી ઠંડી પડતી હોય પેલા ઉંદરો કઈ રીતે જીવિત રહી શકતા હશે પ્રકૃતિ એના માટે થોડીક વિચિત્ર છે. જે પેલા ધનેડા તો જો જલસા પડી ગયા છે લોટ કેટલો બધો હોય અને એમાં એ બાકી તાપમાન ને ખોરાક ને બધું યોગ્ય છે એના માટેનો વસ્તી વૃદ્ધિ કેવી હોય ભયંકર હોય ને એટલે કે એના મૃત્યુદર અને જન્મદર જે કહીએ એનો જે ડિફરન્ટ આવતો હોય એના આધારે આર જે કહીએ આપણે એ વધવાનો છે માટે એમની સંખ્યા કૂદકે ભૂસકે વધશે બરાબર. ભારતમાં માનવ વસ્તી માટેના આરનું મૂલ્ય તમને લખ્યું છે 0.0205 હતું મોસ્ટ ટાઈમ પી એમસીક્યુ બનશે 1981ની વાત કરી રહ્યા છીએ. વર્તમાન સમયમાં આરનું મૂલ્ય જાણવું હોય તો અત્યારે હાલમાં આપણે જન્મદર મૃત્યુદર લેવો પડશે એ તો નેટ ઉપરથી મળી જાય એના આધારે તમે શું કરશો આર મેળવી શકશો કેમ કે આરનો મતલબ શું થાય બી માઇનસ ડી અહીંયા લખેલો છે જો આરનો મતલબ બરાબર. તો તમે એના આધારે આપણે ભારતનો વર્તમાન સમયનો આર શોધી શકો છો. મારા મત પ્રમાણે તો એ થોડોક અત્યારે બહુ જ વધારે છે 1 જેટલો હશે 1ની આજુબાજુ છે બરાબર. તમે ગણશો તો તમને ખબર પડી જશે તમને નેટ ઉપરથી મળી જશે ઓકે. ઉપર આપવામાં આવેલા સમીકરણમાં વસ્તીની ચરઘાતાંકીય કે ભૌમિતિક વૃદ્ધિ ભાત દર્શાવે છે તો મોસ્ટ ટાઈમ એમસીક્યુ બની ગયો. ચરઘાતાંકીય વૃદ્ધિને ભૌમિતિક વૃદ્ધિ કહેવાય ચરઘાતાંકીય વૃદ્ધિ કે ભૌમિતિક વૃદ્ધિનો મતલબ શું થાય તો મતલબ એવો થયો ભાઈ કે ભાઈ જ્યારે સ્ત્રોત અમર્યાદિત હોય અને એના વાપરનારા સજીવોની સંખ્યા ખૂબ જ ઓછી હોય તેમની સંખ્યામાં થતો વધારો ચરઘાતાંકીય હોય ચક્રવૃદ્ધિ વ્યાજ સ્વરૂપે જોવા મળતો હશે. સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા તમે ગણતા હતા તો આ ચક્રવૃદ્ધિ વ્યાજના સ્વરૂપમાં વસ્તી વધારો થશે. ઉનાળો પતી ગયા પછી ચોમાસું આવશે એમાં જ્યારે વરસાદ પડશે સરસ મજાનો વરસાદ પડ્યો બપોરે 3-4 વાગ્યાથી શરૂ થયો 4-5 વાગ્યા સુધી વરસાદ આવ્યો સારું એવું ઝાપટું પડી ગયું બરાબર. હવે તમે જોજો
છ સાત વાગશે ને, એટલે આપણે જ્યારે લાઇટ ચાલુ કરીશું ઘરમાં, પહેલાં ફૂદાળા મકોડ આવી ગયા હશે. સાલા બપોરે કોઈ અસ્તિત્વ નહોતું, 12, 1, 2, 3 વાગ્યા સુધી એનું કોઈ અસ્તિત્વ નહોતું. સાલું 4 વાગે એના ઠેકાણા હતા, અને તમે જુઓ તો 7, 8 વાગે તો તમારા ઘરની અંદર એ લોકોનો હુમલો જુઓ. આપણે તો ગભરાઈ જઈએ, ખ્યાલ એકદમ ક્યાંથી આવી ગયા એટલે બધા. પણ સવારે જોજો પાછા બધાની લાશો રખડતી હશે ચારે બાજુ, જે કામ પડ્યું છે ને એ કામ પડ્યું, એકના ટાંટિયા આમ પડ્યા છે ને, એકની પેલી પાંખો આમ પડી હશે ને. તો અહીંયા જે આ કીટકોનો વધારો થયો ને, ફૂદારા મકોડાનો વધારો થયો ને, એ ચરઘાતંકી વૃદ્ધિ દર કહેવાય. અચાનક જ એમને શું થઈ ગયું કે એના અમર્યાદિત સ્ત્રોત પ્રાપ્ત થઈ ગયા. એમનું તાપમાન, એમને જે કહીએ આપણે, એમનું હવા, એમનું પાણી, એનો ખોરાક, એનો ભેજ, બધું એના અનુકૂળ આવી ગયું. સલાહોના સંખ્યા કૂદકે ને ભૂસકે વધારી દીધી. પણ સવારે શું થયું પાછું, એ જે સંખ્યા વધી ગઈ ને એટલે એમની અંદર સ્પર્ધા થઈ ગઈ ખોરાક માટેની. હવે પરિણામ શું હોય કે પ્રકૃતિની અંદર એક ક્ષમતા હતી ને, જેના વહન ક્ષમતા કહીએ આપણે, એને પછી ભણવાના છીએ, માટે પ્રકૃતિ એ લોકોને શું કરી નાખ્યું, નાશ કરી નાખ્યો. જેટલા જોતા હશે એટલા જ રવા દેશે, માટે સવારે તમને ક્યાંય દેખાશે જ નહીં, એ લોકો બહુ ઓછા થઈ ગયા હશે. તો આના કહેવાય ચરઘાતંકી કે ભૌમિતિક વૃદ્ધિ દર, અને જેનો આલેખ ઓલવેઝ જે આકાર મળશે, વક્ર આલેખ મળશે, બરાબર. અચાનક વધી જાય જો એન અને ટી વિરુદ્ધનો આલેખ દોરીએ, તો આપણે તમને બતાવીએ, નીચે બતાવ્યો છે અહીંયા. જો તમે મૂળભૂત કલન, ગણિતની વિશિષ્ટ પદ્ધતિ જે કારણે તમે નામ સાંભળ્યું છે, સંકલન અને વિકલન, સંકલન અને વિકલન, તો કદાચ આજે તમને સૂત્ર અહીંયા આપેલું છે ને એ વિકલનનું છે. ડીએન પણ ડીટી એ વિકલન કહેવાય, વિકલન કર્યું કહેવાય, એક પ્રકારની પદ્ધતિ સંકલન વિકલન, બરાબર. એના આધારે જો ચરઘાતંકી વૃદ્ધિના સંકલિત સ્વરૂપ લઈએ, એટલે કે એનું જો આમ વિસ્તૃત સ્વરૂપ લેવા જઈએ, ડીએન પણ ડીટી ઇઝ ઇક્વલ ટુ આર એન, આ જે સૂત્ર આપેલું છે, આ સૂત્ર એનું આપણે સંકલન કે વિકલન કરીએ આપણે, તો એ નવું સૂત્ર આપણને પ્રાપ્ત થઈ જાય. આ રીતે એન ટી ઇઝ ઇક્વલ ટુ એન ઝીરો ઈ રેસ ટુ આર ટી, બરાબર. એન એટલે એન ટીનો મતલબ ટી સમય પછી વસ્તી ગીચતા, એન ઝીરો એટલે શૂન્ય સમયે વસ્તી ગીચતા. મતલબ કે અહીંયા એન ટી 2020ની ગણીએ તો એના 2019ની ગણવાની, બરાબર. આર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર જે મળી જાય આપણને બી માઇનસ ડીના આધારે, અને ઈ એક અચળાંક છે જેનું મૂલ્ય પણ અચળાંક છે, 2.71 જ લઈ લેવાનું, બરાબર. આપણને આર મળી જવાનો છે, આપણને એન ટી શોધવો જોઈએ, 2020 શોધવી જોઈએ, તો 2019નું વસ્તી વૃદ્ધિ આપણી પાસે હશે. ઈ જે હશે એની મૂલ્ય અહીં આપેલું છે 2.17. આર આપણી પાસે મળી જવાનો છે બી માઇનસ ડીના આધારે, બરાબર. અને ટી એટલે સમય છે, કોઈ એક સમય લઈ લેવાનો વર્ષનો, બરાબર. એક લઈ લઈએ આપણે એક વર્ષ માટેનો, એકમ સમય જ લેવાનો આપણે, બરાબર. જેથી ગણતરી સરળ થઈ જશે આપણને. તો અહીંયા એ નવું સૂત્ર આપ્યું ચરઘાતંકી વૃદ્ધિનું, અને આછા આલેખ. હવે આ આલેખમાં તમે ધ્યાનથી જોશો તો આ સમય છે, એટલે એક્સ અક્ષ ઉપર સમય છે, અને વાય અક્ષ ઉપર વસ્તી ગીચતા એન છે. અને આ છે લાલ રંગની આકૃતિ જે વૃદ્ધિદર, અને આ કે એટલે વહન ક્ષમતા કહેવાય, જે આપણે હમણાં થોડીક વારમાં પછીના વિડીયોમાં ભણીશું વહન ક્ષમતા, બરાબર. કે આટલા સુધી જ પ્રકૃતિની તાકાત છે, કે એનાથી વધારે સજીવો આવશે તો ભાઈ પ્રકૃતિને શું કરી નાખશે, નાશ કરી નાખશે, ભૂકા બોલાવી દેશે એના. પેલા કીટકોની સંખ્યા અચાનક વધી ગઈ, જો અધરણધરાઈને વધી ગઈ, સવારે એકદમ શું થશે, ઘટી જશે. આ રીતે જે આપણ જે બન્યું ને, અને આ પણ જે બને, બરાબર. કહેવાનો મતલબ શું હતો અહીંયા, કે આને ચરઘાતંકી વૃદ્ધિ દર કહેવાય, બરાબર. મતલબ કે અમર્યાદિત સ્ત્રોત પ્રાપ્ત થવો જોઈએ, આ કન્ડિશન એપ્લાય છે, શરત છે, પ્રાથમિક શરત છે, બરાબર. પરિસ્થિતિઓમાં ચરઘાતંકી રીતે વૃદ્ધિ પામતી કોઈપણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે. પણ પરિસ્થિતિ શું હોવી જોઈએ, અમર્યાદિત સ્ત્રોત હોવો જોઈએ. ડાર્વિને દર્શાવ્યું કે જો હાથી જેવું ધીમું વૃદ્ધિ પામતું પ્રાણી પણ તેની વસ્તી ગીચતામાં રોગ ન હોવા ઉપરાંત અંકુશના અભાવમાં વિશાળ સંખ્યા સુધી પહોંચી શકે છે. આનો મતલબ એવો કહેવા માગે છે કે હાથી જે હોય એ બહુ ધીમેથી વૃદ્ધિ પામતી હશે. એનું કારણ છે કે એની અંદર જે ડિલિવરી સમય કહીએ, ગર્ભાવધિકાળ કહીએ, એ આપણે જેમ લાંબો છે, બરાબર, એક ટૂંકો નહીં કે વર્ષમાં 4-5 બધા મૂકી જતું હશે, એક વર્ષની અંદર એમને એક જ બચ્ચું ઉત્પન્ન થતું હશે, સમજી ગયા કહેવાનો મતલબ. પણ જો એ લોકોને પણ અમર્યાદિત વૃદ્ધિ મળતી હોય, હવા પાણી ખોરાક એમને યોગ્ય મળી જાય, પ્રકૃતિ એમને જોરદાર યોગ્ય હોય, તો સલાવની સંખ્યા ભૂકા બોલાવી દે અહીંયા, બરાબર. તો એ લોકોમાં પણ ચરઘાતંકી વૃદ્ધિ જોવા મળતી હશે. પણ નિયમ શું કીધો તમને, અમર્યાદિત સ્ત્રોત હોવો જોઈએ, બરાબર. ચરઘાતંકી રીતે વૃદ્ધિ કરવા પર વિશાળ વૃષ્ટિ કેવી રીતે ઝડપી નિર્માણ પામે છે તેના નાટકીય ઢબે નમૂનારૂપ નિરૂપણ નીચે લોકપ્રિય રમૂજી ટૂચકા સ્વરૂપે આપેલું છે, એટલે એક નાનકડી વાર્તા સ્વરૂપે સંભળાવી છે, બરાબર. આવા પૂછાય નહીં આવું બધું, તો બી આપણે આપ્યું છે તો લઈએ છીએ. ચરઘાતંકી વૃદ્ધિદર સમજાવવા માટેનું એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ શું છે, તો તમે બધા ચેસ જોઈ છે, ચેસનું ખાનું, બરાબર. ચેસ જોયેલી છે ને ભાઈ? હા, આ ચેસના ખાના આ રીતે ચેસ આવેલી હોય.
અને એમાં તમને ખબર છે કે આ રીતે કેટલાક પ્રકારના ખાના આવેલા હશે. એમાં અમુક ખાના બ્લેક હશે, આવી રીતે આખા ઘર પર વ્હાઈટ હશે, પાછું બ્લેક હશે, આવી રીતે એમ બરાબર આખું ચેસનું ખાનું એ રીતે ભરાઈ ગયેલું હશે. તો આ જે ચેસ કહીએ આપણે, શતરંજ કહીએ, એકવાર વખત એક રાજા અને એમનો પ્રધાન એટલે કે જે વજીર કહીએ આપણે, એ બે જણા બેઠા રમવા માટે, શતરંજ રમવા બેઠા. રાજાને એમ હતું કે હું જીતી જઈશ, કે ભાઈ ચેસ જે રહે એ હું જીતી જઈશ, શતરંજ હું જીતી જઈશ, એવો કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સ હતો. અકબર જેવો હશે અને પ્રધાન બિરબલ જેવો હશે. બિરબલ કે કશો વધો નહીં મહારાજ, ચલો રમીએ આપણે. પણ એક નમ્રતાથી એમને એવું કીધું કે ભાઈ મહારાજ, ચલો હાર જીત થાય તો પછી લેવડ દેવડ શું રાખીશું આપણે. એમ નમ્રતાપૂર્વક કહ્યું કે જો તમે જીતી જશો, કે જો તે જીતી જશે તો તે માત્ર થોડાક ઘઉંના દાણા જ લેવાનું ઈચ્છશે, જેની માત્રા શતરંજના પટ ઉપર રહેલા ચોરસ ખાનાની સંખ્યા પ્રમાણે પ્રથમ ખાનામાં એક દાણો, બીજા ખાનામાં બે દાણા, ત્રીજા ખાનામાં ચાર દાણા, ચોથા ખાનામાં આ દાણા, મતલબ કે દરેક ખાને ડબલ કરવાના ઘઉંના દાણાના. રાજા કે હો, એમનું તો એવું જ હતું કે અમે કેટલા દાણા આવે, મેં 64 તો ખાના છે, મેં કેટલા દાણા લઈ જશે કે પ્રધાન લઈ જઈને કે અડધી બોરી એના ભાગમાં નહીં આવે. રાજાને તો એવું જ હતું બરાબર. અને પછી તો ચેસ શરૂ થઈ ગઈ ભાઈ. કમનસીબે રાજા હારી ગયો, પ્રધાન જીતી ગયો. શરતજ્યા તે પાલન તો કરવું પડશે. રાજા કહે ચલો ભાઈ, બધાને બોલાયા તાલીઓ પાડીને કે આવો ભાઈ અને ચેસની અંદર દાણા મૂકવાના ચાલુ કરો બરાબર. તો આ લોકોએ તો દાણા મૂકવાના ચાલુ કર્યા. તો જે પહેલું ખાનું હતું આ રીતે જે ચેસ હોય, તો આ ચેસની અંદર આ જે પહેલું ખાનું આવ્યું, આપણે આ ખાલી દોરી કાઢી આવી રીતે બરાબર બરાબર, આ પહેલા ખાનાની અંદર એમણે શું કર્યું, એક દાણો મૂક્યો. બીજા ખાનામાં કેટલા મૂક્યા, બે મૂક્યા. ત્રીજામાં કેટલા મૂક્યા, ચાર મૂક્યા, ડબલ કરવાના કીધા બરાબર. પછી ચોથા ખાનામાં કેટલા મૂક્યા, આઠ મૂક્યા. ગણવાના નહીં આવે એટલે કે એમ ટપકા નહીં કરવાના બરાબર. પછી કેટલા આવશે, 16 આવશે બરાબર. પછી કેટલા આવશે, 64, 128, 256, 516. તો આવી રીતે શું થતું હશે, સંખ્યા વધતી ગઈ. જ્યારે અડધા પહોંચી ગયું ને, અડધા ખાના ભરાયા ને, ત્યારે રાજાને ખબર પડી, કરે બાપરે આ તો બાવા થઈ જઈશું. કેમ કે જો આ રીતે જો આપણે અંદર ભરતા જઈશું ખાના, તો રાજ્યમાં ઉત્પાદિત બધા જ ઘઉં જે હશે એ એક સાથે ખેંચી લાવીને આપણે 64 ખાનામાં ભરવા મૂકીશું તો પણ અપૂરતા પડશે, સમજી ગયા. ત્યારે બુદ્ધિ આવી રાજાને કે આ તો હલવાયા છીએ. તો આ જે વૃદ્ધિ થઈને એના ચરઘાતાંક ગયા, ડબલ થતી જાય ભાઈ, ડબલ, કે જેને તમે અંદાજ ના માણી શકો એમ બરાબર. કોઈક પેટ્રી ડીશ લીધી હોય અને એની અંદર આપણે પેરામેશિયમ મૂકેલા હોય બરાબર, પેરામેશિયમ દ્વિભાજનથી ડબલ થતા હોય બરાબર. તો આપણે એક પેટ્રી ડીશ છે, સમજી લો ને કે આ પેટ્રી ડીશ છે, અને એને આપણે યોગ્ય હવા પાણી ખોરાક આપી દીધું છે, અને આની અંદર મેં આવી રીતે બેક્ટેરિયા ભરી કાઢ્યા 100,000 બરાબર. હવે એકમ સમયની અંદર, એક સેકન્ડની અંદર એમની વૃદ્ધિ થતી હશે, તો એક સેકન્ડ થઈ જાય એટલે એમની સંખ્યા 200,000 થવાની બરાબર. પાછું હજુ એક સેકન્ડ થયો એટલે 2માંથી સીધા કેટલા થવાના, 400,000. હજુ પણ એક સેકન્ડ થઈ પાછી એટલે કેટલા થઈ ગયા, 1,600,000. મતલબ કે 1, 2, 3 સેકન્ડમાં તો એમની સંખ્યા 1,600,000 પહોંચી ગઈ. તો આને કહેવાય ચરઘાતાંકીય વૃદ્ધિ. પણ એક શરત છે, શું શરત છે, સ્ત્રોત કેવો હોવો જોઈએ, એમને હવા પાણી ખોરાક કેવો હોવો જોઈએ, અમર્યાદિત, તો જ આવી વૃદ્ધિ શક્ય છે, નહીં તો શક્ય નથી. સમજી ગયા છો હું શું કહેવા માગું છું. ટૂંકમાં એક મિનિટમાં તો આખી પેટ્રી ડીશ ઉભરાઈ જાય બેક્ટેરિયા આ પેરામેશિયમથી, તો બરાબર. તો આને ચરઘાતાંકીય વૃદ્ધિ કહેવાય. પણ એવું નહીં થાય. કેમ નહીં થાય, કેમ કે વહન ક્ષમતા, આ પેટ્રી ડીશ આ બેક્ટેરિયા માટેની પ્રકૃતિ કહેવાય. તો આ પ્રકૃતિની ક્ષમતા હશે એટલે બેક્ટેરિયા રાખશે, બાકી બધા બેક્ટેરિયાનો નાશ કરી નાખશે. કઈ રીતે, એના આપણે એના પછીના વિડીયોમાં ભણીશું. તો ત્યાં સુધી આવજો. બાય. જય સ્વામિનારાયણ.